ફણગાવેલા મગ. ફણગાવેલા મગમાં રહેલા ન્યુટ્રિશન જેવા કે આયર્ન, ફાઇબર અને પ્રોટીન હેલ્થ માટે ફાયદાકારક છે. નાણાવતી હોસ્પિટલ મુંબઈની ચીફ ડાયટિશિયન ડૉક્ટર ઉષા કિરણ સિસોદિયા ફણગાવેલા મગ ખાવાના ઘણા ફાયદા કહે છે. પણ આને ખાતા પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? કેવી રીતે ફણગાવેલા મગ બનાવીએ? મગને 5 કલાક સુધી પાણીમાં બોળી રાખો. પછી તેને કોટનના કપડામાં રાખો અથવા ઢાંકીને 8-10 કલાક સુધી રાખી મૂકો. આ રીતે મગ ફણગી જશે. મગની દાળને બીજી કઈ રીતે ખાવાથી ફાયદા થાય છે? મગની દાળ ખીચડી ખાવાથી પાચન ક્રિયા સરખી રહે છે, પેટના પ્રોબ્લેમ દૂર થાય છે. મગની દાળનું પાણી પીવાથી કમજોરી દૂર થાય છે. મગની દાળમાં મેથી નાખીને ખાવાથી લોહીની કમીથી બચાવ થાય છે. મગની દાળને બીજી દાળ જોડે મેળવીને ખાવાથી પ્રોટીનની ઉણપ દૂર થાય છે. જે લોકો રોજ ફણગાવેલા મગ ખાય છે તેમનું વજન કંટ્રોલમાં રહે છે. આને ખાવાથી ચરબી વધતી નથી. મગમાં કેલરીની માત્રા ઓછી હોય છે એટલે વજન ઓછું કરવાવાળા લોકોને ફણગાવેલા મગથી ફાયદો થાય છે. ફણગાવેલા મગ એ સાંધાના દુખાવાથી બચાવે છે. ફણગાવેલા મગ હાડકાની મજબૂતી આપે છે. આમાં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ એ સાંધાના દુખાવાથી બચવામાં મદદ કરે છે. આનાથી દાંત પણ મજબૂત થાય છે, પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે. જે લોકોને પાચનની તકલીફ હોય છે એ લોકોએ દરરોજ ફણગાવેલા મગ ખાવાથી ફાયદો થાય છે. આમાં રહેલા ફાઇબરથી પાચન ક્રિયામાં સુધારો થાય છે, કફ જેવી પ્રોબ્લેમથી બચાવ થાય છે, આનાથી સ્નાયુઓ મજબૂત થાય છે. ફણગાવેલા મગમાં પ્રોટીન, કેલ્શિયમ જેવા ન્યુટ્રિયન્ટ હોય છે. આનાથી સ્નાયુઓ મજબૂત બને છે. જે લોકો 6-પેક્સ એપ બનાવવા માંગે છે એ લોકોને પોતાના ખોરાકમાં ફણગાવેલા મગ ઉમેરવાથી ફાયદો થાય છે. કેન્સરથી બચવા માટે ફણગાવેલા મગ એ અકસીર ઉપાય છે. કેન્સર જેવી બીમારીઓનો ચાન્સ રોજ 1 વાડકી ફણગાવેલા મગ ખાવાથી ઓછો થાય છે. આમાં રહેલા એન્ટીઓક્સિડિન અને પોલિથિયોન્સ ડાયાબિટીસની સંભાવના ઓછી કરે છે. રોજ આ રીતે ફણગાવેલા મગ ખાવાથી શરીરને એનર્જી મળે છે. જે લોકોને કમજોરીની સમસ્યા છે તે લોકો દરરોજ ફણગાવેલા મગ ખાશે તો રાહત મળશે. આવી અવનવી જાણકારીઓ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ બટનની બાજુમાં આપેલા બેલ આઇકન પર પ્રેસ કરો, જેથી તમને અમારી અપડેટ મળતી રહે અને તમારું સ્વાસ્થ્ય વધુ ને વધુ સુધરતું રહે.